નમસ્કાર વિદ્યાર્થીઓ કેમ છો મજામાં પ્રજ્ઞાન કેરીયર ઇન્સ્ટિટ્યુટ હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર નંબર નવા સિલેબસ સિલેબસ મુજબ મુજબ ચેપ્ટર જૂના અને લેક્ચર 5 જેમાં આપણે આજે વાતાવરણીય વક્રી ભવન વિશે ચર્ચા કરવાના છીએ કે વાતાવરણ છે એ વક્રી ભવન કરે છે શા માટે વક્રી ભવન કરે છે કેવી રીતે વક્રી ભવન કરે છે ને એના વક્રી ભવનને કારણે આપણને કેવી કેવી અસરો જોવા મળે છે તો એક પછી એક ચર્ચા કરતા જઈએ સૌથી પહેલા તો વાતાવરણ શું કામ બકરી ભવન કરે છે તમે કદાચ કોઈ જ્વાળા કે ઉષ્ણાતા રેડિએટર રેડિયેટર ગાડીમાં ઘણી વખત આપણે ગાડીનું આગળનું બોનેટ ખોલીએ એટલે ધુવાણો નીકળતો દેખાય એમાંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવા પ્રક્ષુબ્ધ એટલે શું પ્રેશર કુકરની સીટી ઉચકાવો ને એટલે સળસળાટી હવા બહાર આવે ઇપ્રક્ષુબ ધવા કહેવાય એ એકદમ ઝડપથી જવા મળે એને પ્રક્ષુબ દવા છે એ અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમા ટમટમાટ એટલે ચમકવું ઝાકવું પડવું ચમકે ઝાકું પડે ચમકે ઝાકું પડે એના પ્રકાશમાં વધઘટ જોવા મળે આવી જુદી જુદી ઘટનાઓ માટે જવાબદાર છે તો આ જે ફેરફારો છે એ મુખ્યત્વે આપણને આ પ્રકારની અસરો ઉત્પન્ન કરે છે કઈ કઈ પ્રકારની અસરો કરે તો કે ઉષ્ણતા પ્રસારક નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવા આ પ્રક્ષુબ્ધ ગરમ હવા છે એ આ પ્રકારની અસરો ઉદ્ભવ કરે છે શું કરે અસરોમાં તો કે અનિયમિત અને અસ્થિર ગતિ અને ટમટમાટ આવી પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે એ અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતા વધારે ગરમ હોય છે આ વાક્ય અગ્નિ અહીંયા અગ્નિ છે એ પેટાવેલો છે અને કારણે અહીંયા ખૂબ ગરમી છે તો શું થાશે તો કે આ એની અગ્નિની નજીકની હવા છે આ એની દૂરની હવા છે તો ધારો કે હું અહીંયા જુદા જુદા સમજવા માટે હું જુદા જુદા ભાગ પાડી દઉં હું ધ્યાનથી જવું તો એવું જોવા મળે કે ભાઈ આ છે એ શરૂઆતનો વિભાગ છે હવે એના પછીનો વિભાગ છે એ ધારો કે હું એવું કહું કે ભાઈ આ છે એના પછી નો વિભાગ છે હજી એનાથી ઉપરનો વિભાગ તો આ એનાથી વિભાગ છે એના પછી આ જુદા જુદા વિભાગ લીધા હવે સરળતા માટે હું એવું કહું કે આ વિભાગ નંબર એક છે દરેક વિભાગ ને આપણે કોઈ સરળતા માટે નામ આપી આ વિભાગ નંબર એક છે આ બે છે આ ત્રણ છે આ ચાર છે તમે આમ જાઓ એટલે કે ઉપર જાઓ છો ઉપર જાઓ એટલે શું થશે તો કે ગરમી એટલે કે તાપમાન છે એમાં ફેરફાર અનુભવાશે શું અનુભવાશે આ તો અગ્નિની નજીકનો ભાગ છે એટલે વિભાગ એક છે એ ગરમ હશે એની સરખામણીમાં એના કરતા આ ઓછો ગરમ હશે એટલે કે આ ઠંડો હશે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે હું એવું દર્શાવું કે આ ભાઈ છે એ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો આ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે આ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે ઉપર જાય એમ તાપમાન ઓછું થાય કારણ કે અગ્નિની નજીક આપણને ગરમી અનુભવાય એના દૂર નો અનુભવાય તો એની તરત જ ઉપર રહેલી હવા હવા ઉપરની હવા કરતા વધારે ગરમ છે આ તરત જ છે એ હવા ગરમ છે કોના કરતા તો કે ઉપર કરતા એને કારણે શું થાય ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતા હોય છે ઘી હોય ગરમ કરો તો શું થઈ જાય પતલું પાણી જેવું થઈ જાય ને પાછું ઠંડુ પડીએ તો ઘટ્ટ થઈ જાય બસ એવું જ અહીંયા જોવા મળે આ જે હવા છે જે અગ્નિની નજીક છે આ પાતળી હવા છે આ પાતળી હવા છે જેમ જેમ ઉપર જતા જાવ એમ હવા ઘટ્ટ થતી જાય આ છે એ પ્રમાણમાં ઘટ હવા છે ઉપર જાવ એમ ઘટ થતી જાય કારણ કે તાપમાન ઓછું છે એને કારણે વકરી ભવનાંક શું થાય તો કે અહીંયા વકરી ભવનાંક આ કેસમાં વકરી ભવનાંક છે એ નાનો અને જેમ જેમ ઉપર જાવ એમ અહીંયા ઉપર જતા વકરી ભવનાંક શું થાય તો કે અહીંયા મોટો થતો ઉપર જાવ એમ વક્રી ભવનાંક વધતો જાય એને કારણે શું થાય તો કે અહીંયા વક્રી ભવનકારક માધ્યમ ની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર નથી શા માટે સ્થિર નથી તો કે અહીંથી જે વરાળ નીકળે છે આ વરાળ અહીંથી જાતી જાતી અહીંયા આવે પછી આ જ વિભાગ થોડીક વાર પછી ઉપર વહી જાય પછી ઉપર જાય વરાળ ઉપર જતી જાય છે શું થાય છે તો કે વરાળ ઉપર જાય છે અને કઈ બે બાબતો કીધી અગત્યની તો કે અગત્યની બે બાબતો એક ઠંડી હવા કરતા પાતળી હોય છે કોણ ગરમ હવા બીજી વસ્તુ આ જે ભવનકારક માધ્યમ છે છે પણ સ્થિર સ્થિર નથી નથી પોતાની જગ્યા બદલે હવે હું કોઈ વસ્તુમાંથી હું ચશ્મામાંથી કંઈક જોઉં છું અને ચશ્મા જ જો આગળ પાછળ ફેરવું ને તો મને સામે દેખાયેલી વસ્તુ ઈ પણ મને એવું લાગશે કે મારી નજીક અથવા દૂર જાય છે પોતાની જગ્યા બદલે છે બિલોરી કાચ લઈને ટ્રાય કરજો તમારે ચોપડી ત્યાં રાખવાની જોવાને કારણે શું થાય બદલાયા રાખે અને આ અસ્થિરતા આપણા સ્થાનીય વાતાવરણમાં નાના પાયે થતા વક્રી ભવન માટે જવાબદાર છે આજે હવાની ઘટતા છે અહીંથી ઉપર જાય એમ હવા પાતળીમાંથી ઘટ થાય વકરી ભવન આખા વાતાવરણ નો સરખો નથી અહીંયા સૌથી નાનો છે જેમ 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 દૂર જતા જેમ વકરી ભવન મોટો થતો જાય જાય છે એટલે માત્રા ભવન કરે વધારે કરે એટલે આપણને પ્રકાશ પ્રોપર નો દેખાય એની જગ્યા પ્રોપર નો દેખાય તારાઓનું ટમટમવું તારાઓ છે એ આપણને ઝબકતા દેખાય છે લબલબ થતા દેખાય છે તો ખરેખર કઈ તારા એવી રીતે ઝબક નથી થતા ઝગમગટ નથી કરતા આપણને દેખાય છે એવું કે ઝગમગાટ થાય છે તો આ જે એની જગ્યા બદલાતી હોય એમાં ઝગમગાટ જોવા મળે એ આ કારણે જોવા મળે કે આ ધુવાણો છે એ કે અહીંયા ઊભો ન થઈ જવાનો અહીંયાથી ઉપર જતો જવાનો છે તો આ વક્રી ભવનાંક વાળું માધ્યમ અહીંયા જશે પછી અહીંયા જશે અહીંયા જશે એમ પોતાની જગ્યાએ બદલાવશે તમે કાચના સ્નેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ કરો અને નજીક દૂર લઈ જાવ તો તમને એવું જ લાગશે કે વસ્તુના સ્થાનમાં પણ ફેરફાર જોવા મળે છે તો આના ઉપરથી આપણે બે વસ્તુ સમજવી છે એક તારા છે અને બીજા ગ્રહ છે તારા છે એ ટમટમે છે આપણને લગભગ જબક લબક જબક ચાલુ બંધ ચાલુ બંધ થતા હોય લાઈટ એવું દેખાય એની પ્રકાશની માત્રા વધતી ને ઘટતી દેખાય એની સામે ગ્રહ છે એ તો ટમટમતા જ નથી દેખાતા આપણને તો ગ્રહ એવું જ લાગે કે એમાં કઈ પ્રકાશ છે જ નહીં તો શું કામ તો કે બંનેના કારણો છે ધારો કે હું અહીંયા ઉદાહરણ સાથે દર્શાવું તો કોઈ વ્યક્તિ છે કોઈ વ્યક્તિ અહીંયા જમીન ઉપર ઉભો છે આ કોઈ વ્યક્તિ છે એ જમીન ઉપર ઉભો છે અને અહીંથી ઈ જુદા જુદા તારા અને ગ્રહ નું અવલોકન કરે છે આ વ્યક્તિ અવલોકન કરે છે હવે વ્યક્તિ જયારે જુએ છે ને તો ગ્રહ અને તારા ક્યાં આવેલા હોય છે તો કે એવું જોવા મળે છે કે ભાઈ ગ્રહ છે ને એ એ અહીંયા આવી છે 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 આ ગ્રહ તારા કેવાનો અર્થ ગ્રહ છે એ નજીક આવેલો છે આપણાથી જો ગ્રહ અને આપણાથી તારાનું અંતર માપીએ ને તો ગ્રહ એની સરખામણીમાં ધારો કે આપણાથી ગ્રહ એક લાખ કિલોમીટર હોય તો આ ગ્રહ છે એના કરતા તારા દસ લાખ કિલોમીટર દૂર હોય તો આપણને આ નજીક લાગે છે તારા દૂર લાગે છે નજીક રહેલી વસ્તુ મોટી દેખાય અને જેમ જેમ દૂર જતા જાય નાનું દેખાય તમે જેમ જેમ દૂર જતા જાવ એમ તમને બિલ્ડિંગ નાનું થતું હોય એવું લાગે ખરેખર બિલ્ડિંગ તો એવડું જ છે બસ મુખ્ય તફાવત એ છે કે ગ્રહ નજીક છે એટલે મોટો દેખાય છે તારા દૂર છે એટલે નાના દેખાય છે હવે આમાંથી પ્રકાશ ગ્રહ માંથી અને તારામાંથી વ્યક્તિ સુધી પહોંચે હવે શું થાય તો કે ગ્રહ માંથી અહીંયા પ્રકાશ પહોંચે અને જેમ જેમ નીચે આવે એમ ફેરફાર થાય કેવી રીતે તો કે અહીંયા વકરી ભવન મોટો છે ને અહીંયા નાનો છે એટલે શું થાય તો કે વકરી ભવન આંક ઘટતો જાય જેમ જેમ તમે નીચે આવો છો પ્રકાશ નીચે આવે એમ વક્રી ભવન આંક વકરી ભવન આંક ઘટે વકરી ભવનાક ઘટે એટલે પ્રકાશ ને ક્યાં જવાનું છે તો કે ઘટે એટલે વધારે હોય ત્યાંથી ઓછા હોય ત્યાં વધારે હોય 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 ત્યાં જવાનું છે એટલે એની અસર શું થાય તો તો કે ચેપ્ટર જો યાદ એ દૂર જતો જાય ઉદાહરણ તરીકે હું કાલ્પનિક રીતે એવું દર્શાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ કોઈ બે સ્થિતિઓ આપણે લઈએ આ ગ્રહ છે અને આ વ્યક્તિ છે અહીંયા વચ્ચે આપણે એક ભાગ લઈ લઈએ કે ભાઈ આમાંથી કોઈ પ્રકાશનું કિરણ છે એ અહીંયા આપાત થયું અહીંયા આપાત થયું હવે ત્યાં આપણે જો સપાટીને લંબ દોરીએ તો આ મૂળભૂત દિશા છે ને એના કરતાં એ દૂર જશે એ દૂર જશે એટલે કે લંબ છે એનાથી દૂર જશે વકરી ભવનને કારણે અને એ આની આંખમાં પહોંચશે બરાબર છે તારામય સેમ થવાનું છે તારામય સેમ થવાનું છે તારામાં પ્રકાશ ધારો કે અહીંયા આવતો હશે તો ધીમે ધીમે એની ગતિની દિશા બદલતો જશે ધીમે ધીમે ગતિની દિશા બદલતો જશે આમ અહીંયા અહીંયા હવે મારી આંખમાં પ્રકાશ આવ્યો અનુભવાશે એટલે મને તો એવું જ લાગશે કે ખરેખર એ તો સીધે સીધો મારી આંખમાં આવ્યો સીધે સીધો મારી આંખમાં આવ્યો છે એટલે મને શું લાગશે કે તારો છે ને એ અહીંયા ક્યાંક છે મને શું લાગશે તારો ક્યાં છે તો કે અહીંયા ક્યાંક છે એટલે એની જગ્યા મને બદલી ગયેલી લાગે છે અહીંયા પણ દેખાશે અહીંયા એની જગ્યા બદલાઈ ગયેલી લાગશે બીજું આપણે આગળ એક વાત કીધી કે આ જે સ્થિતિ છે એ સ્થિર નથી ઓલો ધુમાડો છે એ ઉપર જાય છે ઉપર જાય છે એટલે અહીંયા વચ્ચે માધ્યમ બદલે ઘડીક વાર આછું થાય ઘડીક વાર પાતળું થાય એટલે પ્રકાશ છે એની દિશા કઈ નિશ્ચિત ન રહી તારો અહીંયા જ છે ઘડીકવાર પ્રકાશ આમ જશે ઘડીકવાર આમ જશે ઘડીકવાર આમ જશે ઘડીકવાર આમ જશે કોઈ વાહનની સામે ઉભા રહ્યો અને એને કહેવાનું તારે હેન્ડલ આમ વાળવાનું ખાલી જો આપણી સામે લાઈટ આવશે ને તો આપણને આંખ અંજાઈ જશે એટલો પ્રકાશ આવશે પણ એનું હેન્ડલ જાય તો પ્રકાશ ત્રાસો થઈ જાય તો આપણા આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા ઘટી જાય ખરેખર અહીંયા બલ્બમાંથી પ્રકાશ ઓછો થયો છે ના હેડલાઇટમાંથી તો એટલો જ પ્રકાશ આવે છે પણ એને સેજ ત્રાસું કરી નાખ્યું એટલે આપણી આંખમાં એનો જથ્થો ઓછો થયો એટલે આપણને એમ થયું ઝાંખું પડી ગયું વળી સીધું કરીને એક્ઝેટ આપણી આંખમાં આવવા દઈએ તો આ ખંજાઈ જાય એટલો પ્રકાશ લાગે એટલે તારાઓ ટમટમતા નથી હોતા પણ આપણને એવો અનુભવ હોય ઘણી વખત આપણને એવું થાય તારા આમાં હલે છે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો ખાસ કરીને વાદળા હોય ને ત્યારે ત્યારે તમને તારા હિંચકા ખાતા લાગે ખરેખર હિંચકા નથી ખાતા એ તો અહીંથી પ્રકાશનું વકરી ભવન થઈને અહીંયા પહોંચો એટલે અહીંયા લાગ્યું હવે ધારો કે વાદળું વયું જાય તો પ્રકાશ અહીંથી અહીંયા આવે તો તમને એમ થાય કે તારો અહીંયા આવી ગયો છે ખરેખર તારો હોય ત્યાં જ હોય પણ વચ્ચેનું માધ્યમ જાડું પાતળું થયા રાખે વાદળા આવી આવી જાય જાય એને કારણે આપણને ટમટમતા દેખાય દેખાય ગ્રહ ગ્રહ શું કામ નજીક છે એ નજીક છે ને એટલે એમાં એવું થાય છે તો ખરી પણ બહુ ઓછી માત્રામાં થાય છે એટલે આપણને એવું જ લાગે કે આપણને કઈ દેખાતું નથી જયારે તારામાં આ વસ્તુ આપણને દેખાય છે એવું જ સૂર્યોદય અને સૂર્યાસ્તમાં જોવા મળે સૂર્યોદય છે અને સૂર્યાસ્ત છે એ આપણને બે મિનિટ ના ફરકે જોવા મળે ખરેખર સૂર્ય ઉગે ને એ પહેલા જ આપણને સૂર્યોદય થયો હોય એવો આભાસ થાય શું કીધું છે તો કે વક્રી કારણે સૂર્યોદય થી લગભગ અંદાજિત કેટલું તો કે બે મિનિટ વહેલો અને સૂર્યાસ્ત છે એ બે મિનિટ મોડો દેખાય છે સૂર્યોદય છ વાગે થયો હોય ને તો આપણને પાંચ અઠ્ઠાવન જ એમ લાગે કે સૂર્ય ઉગી ગયો છે સૂર્યાસ્ત સાત વાગે થયો હોય ને તો આપણને સાત ને બે મિનિટ સુધી લાગે કે હજી સૂર્ય છે હોય એના કરતાં વેલો ઉગી જાય એવું અનુભવાય આથમે એના બે મિનિટ પછી પણ અનુભવાય કે હજી આથમે છે તો આ જે સ્થિતિ છે એ વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્યાં અનુભવવાની તો કે ક્ષિતિ ક્ષિતિ એટલે તમે એકદમ સીધી આંખે જુઓ ને તો તમને જનરલી સારી રીતે અનુભવી શકાય આ ઘટનાને કારણે જ સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્યની ઉગતી ચપટી દેખાય છે ચપટી એટલે આપણને એક્ઝેક્ટ ગોળ દેવાની દેખાવાની બદલે લંબ ગોળ દેખાય છે પણ જોઈએ કે આવું શું શા માટે થાય છે તો આપણે અહીંયા પૃથ્વી દોરી છે પૃથ્વીની આસપાસ વાતાવરણ છે કેટલા વિસ્તારમાં વાતાવરણ છે તો કે એના અમુક વિસ્તાર સુધી આપણને વાતાવરણ જોવા મળે આ ધારો કે વાતાવરણ છે આપણે હજુ થોડું મોટું કરી નાખીએ આ વાતાવરણ છે અને સૂર્ય છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે ક્યાંથી તો કે અહીંયા ક્યાંક સૂર્ય છે હવે આપણે ક્ષિતિજ દોરીએ ક્ષિતિજ એટલે શું તો કે એકદમ સીધી રેખા ક્ષિતિજ આપણે દોરીએ એકદમ સીધી રેખા હું અહીંયા દોરું ક્ષિતિજ આ એકદમ સીધી રેખા આપણે દોરીએ છીએ અને આ સીધી રેખાને આપણે અહીંયા ગોઠવી દઈએ આ બાઉન્ડ્રી લાઈન છે

આ ક્ષિતિજ ઉપર આવે ને ત્યાંથી સૂર્યોદય થાય પછી અહીંથી આમ ફરતો 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 અહીંયા પહોંચે એટલે સૂર્યાસ્ત થાય સૂર્ય ફરે છે નહીં પૃથ્વી ફરે છે પણ આપણને એવું જ લાગે કે સૂર્ય ફરે છે એટલા માટે આપણને અહીંથી અહીંયા જાતો દેખાય ખરેખર તો પૃથ્વી ફરી હોય હવે સૂર્ય અહીંયા હોય ને ત્યારે શું થાય તો કે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ નીકળે નીકળે એટલે આ જે વાતાવરણ છે એમાં પહોંચે ત્યારે કેવી સ્થિતિ લાગે તો કે સ્થિતિ આવી લાગે કે આમાંથી પ્રકાશનું કિરણ નીકળું ને અહીંથી ગતિ કરતું 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 અહીંયા પહોંચ્યું શૂન્ય અવકાશ છે સીધે સીધું જશે જેવું પૃથ્વીના વાતાવરણમાં જશે ને એટલે ઉપરથી નીચે આવે એમ એમ વાતાવરણ છે એ પાતળું થતું જાય વકરી ભવન ઘટતું જાય અને ધીમે ધીમે મળાક વડે હવે અહીંથી વણાંક વળવાનું ચાલુ કરશે અહીંથી ઉપર જશે વણાંક વળવાનું ચાલુ કરશે વણાંક વળીને આ રીતે વણાંક વળશે સે જમથો વળશે પણ અહીંયા કોઈ વ્યક્તિ છે એનું અવલોકન કરે છે અહીંયા એક અવલોકનકાર આપણે બેસાડી દીધો છે કોઈ વ્યક્તિ છે એનું અવલોકન કરે છે અવલોકન કરે છે એને એવું નથી દેખાવાનું કે ગોળ વળતો વળતો આવ્યો મારી આંખમાં કોઈ પ્રકાશ પ્રવેશ એટલે મને તો એમ જ થાય કે એક જેટ સીધે થઈ એટલે એને શું થાશે તો કે આ પ્રકાશ વણાક વળતો વળતો ન થાય આ પ્રકાશ તો સીધે સીધો આવ્યો છે એટલે એને આ પ્રકાશ ખરેખર આમ સીધે સીધો આવેલો દેખાય પ્રકાશ છે એ સીધે સીધો આમ આવેલો દેખાય હવે છે સૂર્ય અહીંયા પણ એને ક્યાં અનુભવાશે તો કે એને અહીંયા આવી ગયેલો અનુભવાશે એટલે અહીંયા હું લખું આ શું છે તો કે ખરેખર સૂર્ય છે નહીં આ કેવું સ્થાન છે આભાસી સ્થાન હજી નીચે હશે ત્યાં જ આવું દેખાવા મળશે કેટલું વહેલું દેખાશે તો કે હજી આટલું અંતર કાપતા સૂર્યને ખરેખર બે મિનિટ થવાની છે એ બે મિનિટે અહીંયા ક્ષિતિજ પાસે પહોંચશે એ પહેલા જ તમને અહીંયા દેખાવા મળશે એટલે સૂર્યોદય થયા પહેલા બે મિનિટે જ એમ લાગે કે સૂર્ય તો ઉપર આવી ગયો છે એવું સૂર્યસ્ત સમયે થાય સૂર્ય અહીંથી અહીંયા ફરીને પાછો અહીંયા હજી નીચે આવી ગયો ખરેખર તો એ અહીંયા પહોંચી ગયો છે નીચે પણ અહીંયા થયું એવું જ થાય કે અહીંથી પ્રકાશનું કિરણ છે એ ગતિ કરતું 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 અહીંયા આંખમાં પહોંચે એટલે અવલોકનકારને તો એમ જ થાય કે મારી સામે જ આવેલો છે મારી સામે જ આવેલો છે એવો ભ્રમ થાય અને આવા ભ્રમને લીધે સૂર્યનું આભાસી સ્થાન અહીંયા લાગે ખરેખર અહીંયા વહી ગયું અને હજી બે મિનિટ થઈ ગઈ હોય તોય આપણને એવું જ લાગે કે હજી સૂર્ય આથી છે ઉગતી વખતે અને આથમતી વખતે બે વખતે વક્રી ભવન થાય એટલે પ્રકાશ ને વાળી નાખે અને વાડે એટલે આપણને કઈ વણાક વાળો રસ્તો તો દેખાવાનો જ નથી આપણને તો સીધે સીધું જ લાગે એટલે બ્રહ્મ થાય કે શૂન્ય અહીંયા છે બે મિનિટ વેલા ઉગી જાય બે મિનિટ મોડો આથમી જાય તો આ થયું સૂર્યાસ્ત અને સૂર્યોદય વાતાવરણના વક્રી ભવનને કારણે કેવી રીતે બે મિનિટના ફેરફાર સાથે દેખાય છે આ સાથે લેક્ચર નંબર ફાઈવ અહીંયા આપણે પૂરો કરીએ છીએ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ લોગિન કરી અને આ વિડિયોઝ તમે એપ્લિકેશન પર પણ જોઈ શકો છો સાથે વધારાના પ્રશ્નો પણ જોઈ શકો છો